जिहाद मुद्दे मुख्यमंत्री नु महत्वपूर्ण निवेदन। सरकार लव जिहाद मुद्दे विचार करी रही छे तेम जणावामां आव्युं। तो अन्य राज्यों में चर्चाओ चाले छे, स्वाभाविक रीते चर्चा चालती होय छे, त्यारे समय आवे विचारीशुं तेम जणावामां आव्युं छे। तो लव जिहाद ने लईने ज्यां रजूआतो पण थई छे, तो खास करीने आ रजूआतो करवामां आवी छे धारासभ्य तरफ थी, पण संसद सभ्य तरफ थी पण आ रजूआतो गई छे। त्यारे आ मामले मुख्यमंत्री महत्वपूर्ण निवेदन आप्युं छे अने जणावामां आव्युं छे के सरकार लव जिहाद पर विचार करी रही छे, अन्य राज्यमां चर्चा चाली रही छे। त्यारे आ चर्चाओने ध्यानमां राखीने राज्यमां पण आ मुद्दे केवी रीते निर्णय लई शकाय तेने लईने चर्चा मंथन थई रह्युं छे अने समय आवे विचारीशुं तेम पण जणावामां आव्युं मुख्यमंत्री तरफथी। એટલે અન્ય અન્ય રાજ્યોમાં આ અંગેનો જે કંઈ ચર્ચાઓ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે આ ચર્ચા ચાલતી હોય છે, સમય આવે જોશું। અને હવે વાત આદમખોર દીપડાની। અરવલ્લી બાડમાં દીપડાએ હુમલો કર્યો છે। દીપડાને પકડવા માટે ગયેલી ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો, તો દીપડાને પકડવા આણંદથી રેસ્ક્યુ ટીમ આવી। દીપડાના હુમલામાં રેસ્ક્યુ ટીમના કર્મચારીને ઈજા પહોંચી છે, તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું દીપડાનું। તે દરમિયાન રેસ્ક્યુ ટીમના કર્મચારી પર હુમલો કર્યો હતો દીપડાએ, તો દીપડાને પકડવા માટે ટીમ પહોંચી હતી જે ટીમના કર્મચારી પર હુમલો કર્યો હતો। આણંદથી ખાસ ટીમ બોલાવવામાં આવી હતી અને દીપડાનું રેસ્ક્યુ ચાલી રહ્યું હતું। તે દરમિયાન ટીમના એક કર્મચારી પર હુમલો કર્યો હતો, તો હુમલામાં ટીમના કર્મચારીને ઈજા પહોંચી છે, ઈજાગ્રસ્ત થયા છે। ઉલ્લેખનીય છે કે દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત છે, દહેશતનો માહોલ છે ત્યાં। સતત આ મામલે દીપડોપુરાએ પાંચડે તેને લઈને કવાયત ચાલી રહી હતી અને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તે દરમિયાન રેસ્ક્યુ ટીમના કર્મચારી પર હુમલાની ઘટના। માહિતી આપશે સંવાદદાતા હાર્દિક। હાર્દિક, શું વધુ વિગતો? ચોક્કસથી, જે પ્રકારે બાયર તાલુકાના ગાબત ગામે વહેલી સવારે એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો દીપડા દ્વારા, અને ત્યારબાદ હવે ત્યાં વન વિભાગની ટીમો પહોંચી ચૂકી છે। 4 થી વધુ ટીમો ત્યાં પહોંચી છે, 50 થી વધુ સભ્યો ત્યાં કામગીરી કરી રહ્યા છે। જયારે ત્યાં દીપડાને પકડવા માટે પાંજરો મૂકવામાં આવ્યું છે અને જાળીઓ લગાવવામાં આવી છે, ત્યારે લોકોના ટોળે ટોળા ત્યાં એકઠા થયા છે। વ્યક્તિને ઘાયલ થયો છે, તેને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ જયારે રેસ્ક્યુ ટીમ જે દીપડાને પકડવા માટે આવી છે, તેઓ જે મકાનો છે રહીશોના તેની પાછળ 100 મીટર વિસ્તારમાં એક તળાવ આવેલું છે। આ વિસ્તારમાં દીપડો સંતાયો હોવાની જે માહિતી મળી છે, તે પ્રમાણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આ કર્મચારીઓ ગયા હતા અને તે દરમિયાન જ દીપડાએ ફરી વાર એક કર્મચારી પર હુમલો કર્યો છે અને તેને ઘાયલ કર્યો છે, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સાંજ સુધીમાં દીપડો પાંજરે પકડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો સાંજ સુધીમાં જો દીપડો નહીં પકડાય, તો રાત્રિ દરમિયાન જે સ્થાનિક રહીશો છે તેમના માટે જીવનું જોખમ ઉભું થઈ શકે છે। જી, હાર્દિક આભાર માહિતી બદલ। તો હજુ સુધી દીપડો નથી પુરાયો અને તેના કારણે સ્થાનિકોમાં પણ ભય છે, જો સાંજ સુધી દીપડો નહીં પકડાય તો લોકોના જીવ પર જોખમ, કારણ કે દીપડો જે છે તે સતત હુમલાઓ કરી રહ્યું છે। સવારે યુવક પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ રેસ્ક્યુ ટીમ જે દીપડાને પકડવા માટેની રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું તે ટીમના કર્મચારી પર પણ હુમલો કર્યો હતો, જે કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે।